नमस्ते विद्यार्थी मित्रों, नारायणलाला स्कूल आपनो हार्दिक स्वागत करे छे। धोरण पांच विषय सौनी आसपास प्रकरण एक आ कौन करसे। तो विद्यार्थी मित्रों, आ कौन करसे एकमना शीर्षक परथी ज तमने अंदाज तो आवी गयो हशे कि आ एकममां आपणे खूबज अगत्यनी बाबत शीखवा, समझवा अने जाणवानी छे, बराबर ने? तो चलो सौ प्रथम आ प्रकरणनी अंदर एक वार्ता आपवामां आवी छे, तो ए वार्ता आपणे वाँचीने समझीशुं। मीना अने चिंतु भाई बहन छे, तेओ शाळामां भणे छे। चिंतुने तो शाळाए जवू गमे नहीं। मीना शाळामां नियमित जाय अने चिंतु अनियमित रहे। मम्मी मीना अने चिंतु बंनेने भणावा मांगे। दादा बंनेने रोज नवी वार्ता कहे। दादी तेमने गीतो शीखवाड़े। શાળામાં ચિંતુ અને મીના બધાના વહલા। શાળાના વિદ્યાર્થીઓ સાથે ચિંતુ અને મીનાને સારી મિત્રતા। મમ્મી અને પપ્પા ચિંતુના ભણવાની ખૂબ ચિંતા કરે। મીના અને ચિંતુ નિયમિત શાળામાં જાય એ માટે તેઓ ધ્યાન આપે। તો વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તા બરાબર ધ્યાનથી સાંભળીને, આ બંને ભાઈ બહેન મીના અને ચિંતુમાં થોડો તફાવત જોવા મળ્યો। મીના નિયમિત શાળાએ જાય છે તેથી તેનું ભણવાનું બરાબર ચાલે, પરંતુ ચિંતુ અનિયમિત હોવાથી તેના ભણવા પર અસર થાય છે। તો વિદ્યાર્થી મિત્ર, મને કહો, શાળાએ નિયમિત જવું જોઈએ કે નહીં? જવું જોઈએ, બરાબર, ખૂબ સરસ। તો અહીં આ બંને બાળકોનું તેમના મમ્મી પપ્પા ખૂબ ધ્યાન રાખે છે, ચિંતા પણ કરે છે। તમારા પણ મમ્મી પપ્પા, દાદા દાદી તમારા ભણવાની ચિંતા કરે છે ને? તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ વાર્તા પરથી તમારા પાઠ્યપુસ્તકની અંદર વિચારો અને કહોમાં બે પ્રશ્ન આપવામાં આવ્યા છે કે ચિંતુને શા માટે શાળાએ જવાનું ગમતું નહીં હોય અને ચિંતુને શાળામાં શું નહીં ગમતું હોય, તો એ બંને પ્રશ્નોનો ચર્ચા આપણે કરીશું। ચિંતુને શા માટે શાળાએ જવાનું ગમતું નહીં હોય? પહેલું કારણ છે, ચિંતુને ઘરે રમવાનું ખૂબ મળે તથા ટીવી પર કાર્ટૂન પણ જોવાનું મળે, જ્યારે શાળામાં આવું ન કરી શકાય તેથી। બે, શાળામાં એકની એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવું પડે તેથી ચિંતુને કંટાળો આવતો હોય। ત્રીજું કારણ, ચિંતુની શાળામાં કદાચ રમતનો મેદાન નહીં હોય તેથી શાળામાં તેને રમવા ન લઈ જતા હોય। ચાર, ઘરે બધા જ ચિંતુને ખૂબ જ વહાલ કરે પરંતુ શાળામાં શિક્ષક થોડા કડક પણ હોઈ શકે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચિંતુને શાળામાં શું નહીં ગમતું હોય? પહેલું, ઘરે ફરવાનું મળે પરંતુ શાળામાં તો લાંબો સમય એક જ જગ્યાએ બેસી રહેવું પડે। બીજું, ઘરે તો ઘરના સભ્યો કે અન્ય મિત્રો સાથે વાત થાય પરંતુ શાળામાં તો આપણે ચૂપચાપ બેસી રહેવું પડે। ત્રીજું, ખૂબ લાંબા સમય સુધી અલગ અલગ વિષયો ભણવા પડે જ્યારે રિસેસ ખૂબ જ ટૂંકી હોય। તો જોયું વિદ્યાર્થી મિત્રો, ચિંતુને કદાચ આવા કારણોસર શાળાએ જવાનું ના ગમતું હોય તેથી તે અનિયમિત હોઈ શકે। પરંતુ વિદ્યાર્થી મિત્ર, મને કહો, તમને એવું થાય છે? નથી થતું? ખૂબ સરસ, ના જ થવું જોઈએ, કારણ તમે તો બધા ખૂબ જ હોશિયાર બાળકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્ર, હવે તમારા પાઠ્યપુસ્તકમાં આગળના ફકરામાં આપણી પ્રાથમિક ફરજો વિશેની વાત કરવામાં આવી છે, તો તે આપણે સમજીએ। પ્રાથમિક ફરજો, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે અનેક સુવિધાઓ મેળવીએ છીએ, તેનું જતન કરવું આપણા સૌની ફરજ છે। આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, તેનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું એ આપણી ફરજ છે। વૃક્ષો, શેરી અને પર્યાવરણનું જતન આપણી ફરજ છે। આપણને મળતી સુવિધાઓનો સમજણપૂર્વકનો ઉપયોગ અને તેની જાળવણી એ આપણી પ્રાથમિક ફરજ છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણને આપણી આસપાસ તેમજ ઉપયોગી હોય તેવી ઘણી બધી વસ્તુઓ કુદરત તરફથી કે સરકાર તરફથી વાપરવા કે ઉપયોગ માટે મળે છે, જે કોઈ એકની માલિકીની નથી હોતી પરંતુ બધાની માલિકીની હોય છે। તો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું અને તેની જાળવણી કરવી એ આપણી ફરજ છે, જેમાંની કેટલીક ફરજો આપણને આગળના ચિત્રમાં જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, મને કહો, આ ચિત્રમાં કઈ કઈ બાબત સારી છે અને કઈ કઈ બાબત ખરાબ છે?
तो प्रथम बे चित्रमाना पहला चित्र में एक नानो छोकरो खुली जगह में शौच करे छे। तो शू तमे मने कहशो कि आ बाबत सारी छे के खराब? खराब? क्यारे कोईए खुला में शौच करवा जवू जोईए नहीं। आम करवाथी गंदगी थाय छे अने बीमारी फैलाय छे। हवे तेनी बाजूनो चित्र जुओ। तेमा एक नानी छोकरी पोताना घरमां बनावेला शौचालय तरफ जाय छे। तो दरेक व्यक्ति शौचालयनो उपयोग करे ए सारी बाबत छे। ત્યારબાદ તેના પછીનું ચિત્ર જુઓ। આપણે આપણા ઘરમાં વપરાશમાં લેવાતું પાણી વપરાશ પછી ગંદુ થાય ત્યારે તેને ખુલ્લામાં જવા દેવામાં આવે તો કેટલી ગંદકી ફેલાય। તેનાથી કાંડાઓ, મચ્છર અને તેના જેવા અન્ય જીવો કે જે માનવ માટે હાનિકારક હોય તે ઉત્પન્ન થાય છે, જે સારી બાબત નથી। તો કોઈએ પણ આવી રીતે ખુલ્લામાં પાણી જવા દેવું જોઈએ નહીં, બરાબર ને? હવે તે પછીનું ચિત્ર જુઓ। તેમાં દરેકના ઘરમાંથી આવતા પાણીના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આથી ગંદકી પણ ફેલાતી નથી અને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પણ ઉત્પન્ન થતા નથી। સફાઈ પણ રહે છે, તો દરેક ગામ શહેરમાં આવી વ્યવસ્થા હોવી જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, તે પછીનું ચિત્ર આપણે જોઈશું કે એક નાની છોકરી પોતાના ઘરનો કચરો ખુલ્લામાં નાખી રહી છે, તો આ સારી બાબત ન કહેવાય, કારણ કે આમ કરવાથી ગંદકી ફેલાય, દુર્ગંધ મારે, માખી પણ પેદા થાય, જો તેમાં પાણી હોય તો મચ્છર પણ થાય અને તેમાં લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે, બરાબર ને? તમે તો આવું નથી કરતા ને? ખૂબ સરસ। તો કચરાનો નિકાલ માટે યોગ્ય જગ્યાએ જ કરવો જોઈએ। ત્યાર પછીનું ચિત્ર જુઓ, જેમાં એક નાની છોકરી કચરાને કચરાપેટીમાં નાખે છે, તે તો સારી બાબત કહેવાય। આવું કરવાથી ઘરની આસપાસ ગામમાં કે શહેરમાં રહેતા હોય ત્યાં ગંદકી ફેલાતી નથી। આવી રીતે યોગ્ય જગ્યાએ કચરો નાખવો જોઈએ, જેથી કરીને તમે ગામડામાં રહેતા હોય તો ગામમાં ગ્રામ પંચાયત, શહેરમાં હોય તો નગરપાલિકા કે મહાનગરપાલિકાના કર્મચારીઓ આવા કચરાઓને ત્યાંથી લઈને ખૂબ જ દૂર લઈ જઈ તેનો નિકાલ કરે છે અને સફાઈ જળવાઈ રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બધા જ ચિત્રોનો ખૂબ જ સારી રીતે અવલોકન કર્યું છે, બરાબર ને? તો હવે તેનું પાલન પણ કરજો। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ બાબતને ધ્યાનમાં રાખીને એમને લગતા થોડા પ્રશ્નો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યા છે, તો એ તમારે ગૃહકાર્યમાં કરવાનું રહેશે। ત્યારબાદ બીજા પ્રશ્નો જે મેં આપ્યા છે ગૃહકાર્યમાં, તે પણ તમારે વિચારીને લખવાના રહેશે।